गुड मॉर्निंग बाळको, जय मामादेव। केम छे बधा बाळकोने? मजा मां ने? चालो बाळको, गणितनी बुक काढो। गणितनी बुक मां आजे आपणे करीशुं रिविजन। रिविजन नुं पेज केटलामुं छे? पेज नंबर 34। तो चालो बधा बाळको पेज नंबर 34 खोलो। एमां सौ प्रथम आपणे ऊपर तारीख लखवानी छे। तो चालो तमे मने कहो जी, आजे कई तारीख छे? આજે છે 16 તારીખ। ચાલો તમારા મમ્મીને કહેજો તમને પહેલા ઉપર તારીખ લખી આપે। ચાલો તારીખ લખાઈ ગઈ, હવે આપણે CW માં સૂચના વાંચી અને પેજ ચાલુ કરીએ। શું કહી છે સૂચના આપણને? 11 થી 20ની ઊભી ખાના પૂર્તિ કરો। હવે જુઓ બાળકો, તમને અહીંયા 11 થી 20 આપેલા છે, તેની વચ્ચે બોક્સ ખાલી છે, એ બોક્સની આપણે ખાના પૂર્તિ કરવાની છે। તો ચાલો સૌ પ્રથમ પેન્સિલ લઈ લીધી। હવે જુઓ અહીંયા બોક્સમાં કેટલા લખેલા આપ્યા છે? 2 એકડા 11, 2 એકડા 11, અને અહીંયા પણ 2 એકડા 11 લખેલા આપ્યા છે। તો અહીંયા 2 એકડા 11ની લાઈન છે, તો આપણે વચ્ચેના બોક્સમાં પણ શું લખવાનું થશે? 2 એકડા 11। તો ચાલો લખો મારી સાથે, 2 એકડા 11। બોક્સમાં 2 લાઈનને ટચ કરી સરસ મજાના અક્ષરે તમારે લખવાનું છે, સાથે સાથે બોલતું પણ જવાનું છે। બોલતા જશો એટલે તમને એકડા ફટાફટ યાદ રહી જશે। ચાલો 2 એકડા 11 પછી શું આવશે? હા, 1 એકડે 12। ચાલો લખો નીચેના બોક્સમાં, 1 એકડે 12। હવે જુઓ અહીંયા 1 એકડે 12 લખેલા આપ્યા છે। ચાલો બાજુના બોક્સમાં, 1 એકડે 12। બાળકો તમે આવી રીતે પણ લખી શકો, અને સૌ પહેલાં આપણે આ લાઈન હવે પૂર્ણ કરી લઈએ, પછી આપણે બીજી લાઈન પૂરી કરીશું અને પછી ત્રીજી લાઈન પૂરી કરીશું। ચાલો હવે આપણે તે રીતે લખીએ, એટલે તમને 11 થી 20 ફટાફટ આવડી જાય। ચાલો 1 એકડે 12 લખ્યા, 1 એકડે 12 પછી કેટલા લખેલા આપ્યા છે? 1 એકડે 13। તો 1 એકડે 13 પછી શું આવે બાળકો? કહો જી મને, હા, 1 એકડે 14। ચાલો લખો, 1 એકડે 14। જુઓ બોક્સમાં બંને લાઈનને ટચ કરીને લખવાનું છે। બાળકો આ સૂચના હું તમને વારંવાર આપું છું, કેમ તમને ખબર છે? બોક્સમાં 2 લાઈનને ટચ કરીને લખો તો તમારા અક્ષર સરસ થાય, અને બાળકો પેપરમાં જુઓ તમે 2 લાઈનને ટચ કરીને ન લખો તો તમારા માર્ક કપાઈ જાય ને, એટલે અત્યારથી જ આપણે સારા અક્ષરે લખવાની ટેવ પાડીએ। તો ચાલો 1 એકડે 14 લખાઈ ગયા ને। ચલો 1 એકડે 14 પછી કેટલા લખેલા આપ્યા છે? 1 એકડે 15, 1 એકડે 15 પછી શું આવે તમને ખબર છે કોઈને? ચાલો હોશિયાર હશે તેમને તો આવડી ગયું હશે, શું આવે બાળકો? હા, ચાલો લખો, 1 એકડે 16। ચાલો લખાઈ ગયા 1 એકડે 16, 1 એકડે 16 પછી શું લખેલું આપ્યું છે? 1 એકડે 17, 17। ચાલો 1 એકડે 17, 17 પછી શું આવે તમને ખબર છે? 1 એકડે 17, 17 પછી 1 એકડે 18, 18। ચાલો લખો, 1 એકડે 18, 18। ચાલો લખી લીધા 1 એકડે 18, 18, પછી શું લખેલું આપ્યું છે? 1 એકડે 9, 19, 1 એકડે 9, 19 પછી શું આવે તમને ખબર છે?
બ બ ડે મીન ડેવીસ. બાળકો, બેકડા 11 ની લાઈન, એકડા ની લાઈન પૂરી થાય એટલે બ ગ ડે મીન ડેવીસ આવે. ચાલો, એક લાઈન પૂરી થઈ ગઈ, હવે આપણે બીજી લાઈનમાં જોઈએ. એમાં બે એકડા 11 લખી લીધા, બે એકડા 11 પછી એકડે બગડે 12, તો એકડે બગડે 12 પછી શું આવે? ચાલો લખો, એકડે તગડે તેર. સરસ મજાના અક્ષરે લખવાનું છે. ચાલો, એકડે તગડે તેર પછી શું લખેલા આપ્યા છે? એકડે ચોગડે 14, તો એકડે ચોગડે 14 પછી શું આવે? તમને ખબર છે? હા, ચાલો લખો, એકડે પાંચડે 15. ચાલો, એકડે પાંચડે 15 પછી શું લખેલું આપ્યું છે? એકડે છગડે 16. એકડે છગડે 16 પછી શું આવશે? ચાલો બોલતા જાઓ અને લખતા જાઓ. એકડે સાતડે 17. ચાલો, એકડે સાતડે 17 પછી કેટલા લખેલા આપ્યા છે? એકડે આઠડે 18. એકડે આઠડે 18 પછી શું આવશે? ચાલો લખો, એકડે નવડે 19. બગડે મીંડે 20. ચાલો, બીજી લાઈન પણ આપણે કમ્પ્લીટ કરી લીધી. ચાલો હવે આપણે ત્રીજી લાઈન જોઈએ. બે એકડા 11 પછી આપણે શું લખ્યું હતું? એકડે બગડે 12. એકડે બગડે 12 પછી શું આવે બાળકો? ચાલો લખો, એકડે તગડે 13. પછી શું લખેલું આપ્યું છે? એકડે ચોગડે 14. એકડે ચોગડે 14 પછી શું આવશે? ચાલો લખીએ, એકડે પાંચડે 15. એકડે પાંચડે 15 પછી શું આવે બાળકો? ખબર છે તમને? કહો જી મને. ચાલો, હા ચાલો લખો, એકડે છગડે 16. ચાલો, એકડે છગડે 16 લખાઈ ગયા. ત્યાર પછી શું લખેલું આપ્યું છે? એકડે સાતડે 17. એકડે સાતડે 17 પછી શું આવે? ચાલો લખો, એકડે આઠડે 18. ચાલો, એકડે આઠડે 18 પછી, ચાલો હવે તમે મને કહો, એકડે આઠડે 18 પછી શું આવે? હા, ચાલો લખો, એકડે નવડે 19. એકડે નવડે 19 પછી બ ગડે મીંડે 20. બાળકો, આપણે ત્રણ લાઈન પૂર્ણ કરી લીધી. હવે શું કહ્યું છે આપણને? બાજુમાં સૂચના વાંચીએ. 11 થી 20 ઊંધા અંક લખો. હવે આ હતા આપણા સીધા અંક, 11 પછી 12 પછી 13, એવી રીતે સીધા અંક હતા. હવે અહીંયા આપણને જુઓ, ઉપર સૌ પ્રથમ બગડે મીંડે 20 આપેલા છે એટલે ઊંધા ક્રમ લખવાના છે. ઊંધા ક્રમ લખવાના છે એટલે ઉતરતા ક્રમમાં થાય. ચાલો, ઊંધા અંક લખવાના છે. જુઓ બાળકો, હવે સૌ પ્રથમ તમને પહેલી લાઈન છે એ તો લખેલી જ આપી છે. ચાલો આપણે પહેલાં વાંચી લઈએ. જુઓ, બગડે મીંડે 20, ત્યાર પછી એકડે નવડે 19, એકડે આઠડે 18. ચાલો મારી સાથે બોલતા જજો. એકડે સાતડે 17, એકડે છગડે 16, એકડે પાંચડે 15, એકડે ચોગડે 14, એકડે તગડે 13, એકડે બગડે 12, અને છેલ્લે બે એકડા 11. હવે જુઓ, હવે આપણે બાજુની બોક્સ ખાલી છે તેમાં આપણે લાઈન લખવાની છે.
चलो सौ प्रथम बगड़े मींडे वीस छे तेने आपणे घूटी लईए। घूटो चालो। बगड़े मींडे वीस, चलो घूटी लीधा बगड़े मींडे वीस। હવે બગડે મીંડે વીસ તેના પછી શું આવશે? ઉતરતા ક્રમમાં એટલે તેની આગળની સંખ્યા થાય, કઈ આવશે? તેની પાછળની સંખ્યા। આગળની તો બગડે એકડે એકવીસ થાય ને, તો બગડે મીંડે વીસની પાછળની સંખ્યા બોલવાની છે આપણે। ચાલો લખો, ચાલો એકડે નવડે ઓગણીસ। બાળકો હજી તમને ઉતરતા ક્રમમાં લખતા આવડે નહીં, ન આવડે ને, એટલે તો તમને અહીંયા સૌ પ્રથમ જુઓ પહેલી લાઈન લખેલી આપી છે, તો તમે એમાંથી જોઈને પણ બોલી શકો। પછી આગળ આપણે કરીએ ત્યારે તમારે મોઢે બોલવાનું છે, બોલશો ને? ચાલો એકડે નવડે ઓગણીસની પાછળની સંખ્યા કઈ આવશે હવે? ચાલો લખો એકડે આઠડે અઢાર। ચાલો એકડે આઠડે અઢારની પાછળની સંખ્યા, એક આઠડે આઠ હોય તો એની પાછળની સંખ્યા સાત અડે સાત આવે ને, તો એકડે સાતડે સત્તર આવશે। ચાલો લખો એકડે સાતડે સત્તર। ચાલો હવે એકડે સાતડે સત્તરની પાછળની સંખ્યા કઈ આવશે? લખો, ચાલો એકડે છગડે સોળ। લખાઈ ગયા એકડે છગડે સોળ, તેના પાછળની સંખ્યા કઈ આવે? ચાલો બોલો એકડે પાછળે પંદર। અહીંયા બાજુમાં તમને લાઈન આપેલી છે, તેમાંથી જોઈને તમારે બોલતું જવાનું છે। ચાલો એકડે પાંચડે પંદરની પાછળની સંખ્યા કઈ આવે? જુઓ અહીંયા લખેલી આપી છે, તે જ આપણે બાજુના બોક્સમાં લખવાની છે। તો કઈ સંખ્યા લખેલી આપી છે વાંચોજી? એ છે એકડે ચોગડે ચૌદ। ચાલો લખો એકડે ચોગડે ચૌદ। ચાલો એકડે ચોગડે ચૌદની પાછળની સંખ્યા કઈ આવશે? જુઓ જે અહીંયા લખેલી આપી છે, ચાલો લખો એકડે તગડે તેર। લખી લીધા એકડે તગડે તેર। જુઓ અહીંયા બે લાઈનને ટચ કરીને લખવાનું છે। ચાલો એકડે તગડે તેર પછી તેની પાછળની સંખ્યા કઈ છે? જુઓ અહીંયા, હા ચાલો લખો એકડે બગડે બાર। એકડે બગડે બાર અને અહીંયા બે એકડા અગિયાર લખેલા આપ્યા છે, ચાલો તેને ઘૂંટી લઈએ। બે એકડા અગિયાર। બાળકો આ લાઈન આપણે પૂર્ણ કરી લીધી, તો હજી લાઈન બાકી છે ને, બાજુની લાઈન જુઓ એવી જ રીતે લખવાની છે। ચાલો હવે તમે બોલતા જજો અને હું લખતી જઈશ, અને તમારે પણ સાથે સાથે લખતું જવાનું છે। ચાલો પહેલા ઘૂંટો બગડે મીંડે વીસ। ચાલો બાજુમાંથી જોતા જાઓ કઈ સંખ્યા આવશે અહીંયા, લખો એકડે નવડે ઓગણીસ। એકડે નવડે ઓગણીસ તેની પાછળની સંખ્યા જુઓ અહીંયા કઈ આપેલી છે? ચાલો લખો એકડે આઠડે અઢાર। હવે કઈ આવશે અહીંયા? કઈ સંખ્યા લખેલી આપી છે? ચાલો લખો એકડે સાતડે સત્તર। ચાલો હવે કઈ આવશે? તો હવે આવશે એકડે છગડે સોળ। એકડે છગડે સોળની પાછળની સંખ્યા જુઓ અહીંયા કઈ લખેલી આપી છે? ચાલો લખો એકડે પાંચડે પંદર।
चलो एक ने पांच ने पंदर नी पाछळनी संख्या जुओ अहींया कई लखेली आपी छे वाचो ए छे एकड़े चोगड़े चौद। चलो लखाई गयु एटलू। हवे जुओ केटला लखेला आप्या छे अहींया केटला लखवाना छे तो आवशे एकड़े तगड़े तेर। चलो एकड़े तगड़े तेर तेनी पाछळनी संख्या कई आवशे लखो। चलो एकड़े बगड़े बार अने बे एकड़ा अग्यार એ ઘૂંટવાની છે સંખ્યા। બાળકો આ હજી તમને ન આવડે એટલે તમારા મમ્મીને તમારે કહેવાનું કે તમારી પાસે સ્લેટ છે તેમાં તમને ઊંધા અંક લખતા શીખવાડે એટલે તમને ફટાફટ આવડી જાય। ચાલો આ પેજ નંબર આપણું CW 34 પેજ નંબર પૂર્ણ થઈ ગયું। હવે પેજ નંબર છે HW અને પેજ નંબર કેટલા છે 35 અને આ HW એટલે હોમવર્ક। શું કહ્યું છે ચિત્ર ગણી સાચા અંક સાથે જોડો। હવે તમને અહીંયા બોક્સમાં ચિત્ર આપેલા છે તે ગણી અને અહીંયા બોક્સ એપલના આપેલા છે તેમાં સંખ્યા લખેલી છે તે કેટલા ચિત્ર થયા તે ગણી અને જે સાચો અંક અહીંયા આપેલો હોય તેની સાથે આપણે જોડવાનું છે। જુઓ અહીંયા ઉદાહરણ આપેલું છે આ લોલીપોપ છે એ 15 લોલીપોપ થયા। તમારે એક એક લોલીપોપ પેન્સિલ રાખી અને ગણતું જવાનું છે। ગણાઈ જાય કેટલા થયા એ સંખ્યા અહીંયા આપેલી છે તેની સામે તમારે જોડવાનું છે। પણ બાળકો ધ્યાન રાખવાનું છે બોક્સની બહારની લીટીને એપલની બહારની લીટી સાથે જોડવાની છે, કોઈએ લીટી અંદર જવા દેવાની નથી, લીટીથી લીટી સુધી જ જોડવાનું છે। ચાલો આ પેજ તમે ઘરે પૂર્ણ કરી લેજો। ચાલો ફરી મળીશું, થેન્ક યુ।